સ્વાધીનો 8.10મો દાખલો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં, થોડું ઝૂમ કરીને જોઈએ, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ત્રિજ્યાવર્તી દોલનની આવૃત્તિ 2×10^10 આપેલી છે અને કંપ વિસ્તાર 48 વોલ્ટ પર મીટર આપેલો છે. તો મિત્રો, અહીંયા જે છે એ ડેટા આપણને આપેલો છે એના ઉપર આપણે ફોકસ કરીએ, શબ્દ ઉપર તમે ન જાઓ. ફ્રિકવન્સી આપી દીધી 2×10^10 અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E0 તમને આપી દીધો છે 48 વોલ્ટ પર મીટર. તો પહેલો પ્રશ્ન તમને એ પૂછે છે કે અહીંયા જે છે એ લેમ્બડા આપણે શોધવાનો છે. તો લેમ્બડા શોધવાનો હોય તો C = F λ. તો જો હું લેમ્બડાને કરતાં બનાવું તો એફ નીચે જશે, તો λ = C/F. તો એના ઉપરથી સીની કિંમત તો આપણને બધાને ખબર જ છે, 3×10^8 અને છેદમાં જે છે એફ આપેલો છે 2×10^10. સાદુરૂપ આપશો એટલે 1.5×10^-2 મીટર. તો લેમ્બડા તમને મળી જશે 1.5 સેન્ટીમીટર. તો એક પ્રકારનો આ MCQ થયો. બીજો પ્રશ્ન જે મિત્રો પૂછે છે એવો છે, દોલન કરતાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. જો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે એને શું કહેવાય? B0. હવે B0 શોધવો હોય મિત્રો તો તમને E0 તો આપેલો છે, યાદ કરો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. તો લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા આપણે જોઈ ગયા છીએ કે E0 એના બરાબર B0×C. તો પછી હું સીને નીચે લઈ જઈશ તો B0 એના બરાબર શું થશે? E0/C. E0 તો તમને 48 આપેલો છે, સીની કિંમત 3×10^8 થશે. સાદુરૂપ આપશો 16×10^-8 અથવા 1.6×10^-7 ટેસ્લા. તો આ પણ સિમ્પલ MCQ થઈ ગયો. E0 એના બરાબર B0×C ઉપરથી આપણે B0 શોધી લીધો. ચાલો મિત્રો, ત્રીજી વસ્તુ દર્શાવો એટલે કે સાબિત કરો કે વિદ્યુત ક્ષેત્ર ઈની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર બીની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી હોય છે. હવે જો ઈની સરેરાશ ઉર્જા ઘનતા એને કહેવાય ρe, અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કહેવાય ρb. સાબિત કરવાનું છે કે બંને એક સરખા હોય છે, બરાબર મિત્રો? તો ચાલો આપણે એક પછી એક બેની કિંમત શોધીએ અને આપણે સાબિત કરી દઈએ, કાંઈ વાંધો નહીં. તો ρe અને ρb જે છે એના માટે આપણે શું કરીએ કે સૌથી પહેલાં તો બંનેના સૂત્રમાં તમને ખબર છે ERMS અને BRMS આવે છે. તો હું સૌથી પહેલાં ERMS શોધી લઉં. ઓકે, તો ERMS જે છે એ મને કઈ રીતે મળશે? તો ERMS એના બરાબર E0/√2, સાદુરૂપ આપશો એટલે 33.94. એ જ રીતે BRMS એના બરાબર B0/√2. B0/√2 સાદુરૂપ આપશો એટલે 1.131×10^-7 થશે, બરાબર? તમારી પાસે E0 અને B0 તૈયાર છે, જોઈ લ્યો. B0 તો 1.6 અને E0 જે છે તો તમને રકમમાં જ આપેલો હતો. રકમમાં E0 કેટલો આપેલો છે? 48. તો આપણે E0 અને B0 ઉપરથી ERMS અને BRMS શોધી લીધા. હવે મિત્રો ફરીથી યાદ કરો, આ લાક્ષણિકતા ρe એના બરાબર 1/2 ε₀×ERMS². તો આ 1/2 એઝ ઇટ ઇઝ ε₀ છે ને એની બદલે શું લખાય મિત્રો? 8.854×10^-12. અને ERMS², ERMS આપણે મિત્રો હમણાં જ શોધેલું છે, અહીંયા જુઓ 33.94. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 33.94² બધાને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 5.09×10^-9 J/m³. યાદ રાખજો મિત્રો, આ ઉર્જા ઘનતા છે, બરાબર? ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. ઉર્જાનો એકમ થાય જૂલ અને કદનો થાય m³. તો ρe મને મળી ગયો. તો હવે ρbની કિંમત મને 5.09×10^-9 નજીકની કિંમત જ મળવી જોઈએ, આમ તો એક્ઝેક્ટ એટલી જ મળવી જોઈએ. તો આપણે જે છે એ જોયું હતું કે ρb બરાબર શું થાય? તો 1/2 BRMS²/μ₀. આપણે વાત કરેલી હતી કોલામાં ε₀ ગુણાકારમાં આવે, અહીંયા જે છે એ μ₀ ભાગાકારમાં આવશે.
મૂકો કિંમત BRMS કેટલી છે, 1.131 × 10⁻¹⁷ તો અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ. કિંમતમાં આ 1/2 એઝ ઇટ ઇઝ BRMS એટલે 1.131 × 10⁻¹⁷. હવે 2 × μ₀ એટલે 2 તો આપણે લખેલો જ છે અને μ₀ એટલે 4π × 10⁻¹⁷. અને આ બધાને સાદરૂપ આપશો ને મિત્રો એટલે આ આવશે 5.09 × 10⁻¹⁹. તો બંનેની કિંમત જે છે એ સાબિત થઈ ગઈ. બરાબર જોઈ લ્યો, રો ઈ એની કિંમત કેટલી હતી, 5.09 × 10⁻¹⁹, અને રો બીની કિંમત પણ 5.09 × 10⁻¹⁹. એટલે કે સાબિત થાય છે કે રો ઈ અને રો બી બંને સરખા છે. ચલો સરસ દાખલો છે, એક્ઝામમાં પૂછવા લાયક હતો. હવે સ્વાધ્યાયનો 11મો દાખલો. ધારો કે શૂન્ય અવકાશમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર. જો મિત્રો શબ્દોથી ડરવાનું નહીં, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 3.1 ન્યૂટન પર કુલમ કોસ 1.8 રેડિયન પ્રતિ મીટર² વત્તા 5.4 × 10⁶ રેડિયન પર સેકન્ડ છે. હવે જો સૌથી પહેલાં તો છે ને મિત્રો આને આપણે મૂળભૂત સમીકરણની સાથે સરખાવીએ તો ઈ બરાબર E₀ કોસ થાય. તો એનો મતલબ એવો છે કે સૌથી પહેલાં તમને E₀ કેટલો આપી દીધો, 3.1. ચલો મળી ગયો. ઈ બરાબર E₀ કોસ KX અથવા KY આમ થતું હોય, KX અથવા KY. તો આ વાય અને વાય સરખો છે તો એનો મતલબ કે તમને K આપી દીધો 1.8 રેડિયન પર મીટર. પ્લસ ઓર માઇનસ ωt હોય તો પ્લસ ωt આની સાથે સરખાવો તો આ ઓમેગા અને આ ટી, તો ઓમેગા તમને કેટલો આપી દીધો, 5.4 × 10⁶. આમ પણ મિત્રો તમને ખબર પડી જ જાય કે આ 1.8 રેડિયન પર મીટર, આ રેડિયન પર મીટર એકમ છે ને એ કેનો એકમ છે એટલે કે છે, અને અહીંયા જે છે એ 5.4 × 10⁶ રેડિયન પર સેકન્ડ આ એકમ જે છે એ કોનો છે, તો કે આ એકમ જે છે એ ઓમેગાનો છે. તો તમને ત્રણ વસ્તુ મળી ગઈ છે, E₀, K અને ઓમેગા. હવે પ્રસરણની દિશા કઈ છે, તો મિત્રો પ્રસરણની દિશા તમે જોશો ને તો અહીંયા જે છે ને એ વાય લખેલું છે બરાબર, પણ વચ્ચે જો માઇનસની નિશાની હોત ને અહીંયા તો ધન વાય થાત, પણ આ પ્લસની નિશાની છે એટલે શું આવશે, ઋણ વાય. આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. તો હવે તમને પહેલો પ્રશ્ન જે પૂછે કે ભાઈ પ્રસરણની દિશા કઈ છે, તો પ્રસરણની દિશા આવશે ઋણ વાય, માઇનસ વાય. ચાલો બીજો પ્રશ્ન, તરંગ લંબાઈ લેમ્બડા કેટલી છે. બરાબર, તો બીજા પ્રશ્નમાં તમને પૂછેલું છે તરંગ લંબાઈ લેમ્બડા. હવે લેમ્બડા તમારે ગોતવું હોય તો મેં તમને કીધું ને અહીંયા તમને કે તો આપી દીધો છે 1.8 રેડિયન પર મીટર, તો કે બરાબર શું થાય, 2π/λ. ચાલો ગોતીએ, તો અહીંયા તમે જોશો તો તરંગ લંબાઈ તમારે શોધવી હોય લેમ્બડા તો એના માટે આપણે કેનો ઉપયોગ કરશું, કે બરાબર 2π/λ. લેમ્બડા ઉપર જાય કે નીચે આવે, તો લેમ્બડા બરાબર 2π/K અને કેની કિંમત છે 1.8, સાદરૂપ આપશો એટલે 3.49 આવશે, તો 3.49 મીટર એ થઈ ગયું તરંગ લંબાઈ. ત્રીજું પૂછે છે આવૃત્તિ કેટલી થાય. બરાબર, હવે આ સૂત્રની અંદર આવૃત્તિ તમારે ગોતવી હોય તો ફરીથી આપણે જોઈએ, અહીંયા તમને આપેલો છે આ ઓમેગા રેડિયન પર સેકન્ડ છે એટલે એ શું છે, ઓમેગા, અને આવૃત્તિ તમારે શોધવી છે તો ઓમેગા એના બરાબર 2π f થાય. બરાબર, તો આપણે fને કરતા બનાવશું એટલે f બરાબર શું થશે, આ 2π નીચે જશે ઓમેગાના છેદમાં 2π. તો જો અહીંયા આવૃત્તિ જે છે એ આવૃત્તિ f માટે, આવૃત્તિ f માટે ઓમેગા બરાબર 2π f, તો f બરાબર ઓમેગાના છેદમાં 2π અને ઓમેગા રકમમાં આપેલા જ છે 5.4 × 10⁻¹⁶ અને 2π એટલે 6.28, સાદરૂપ આપશો એટલે 8.598 × 10⁵ હર્ટ્ઝ આ તમને મળી ગયો f. બધા દાખલા છે ને મિત્રો એ માત્ર અને માત્ર વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આધારિત છે. તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે, ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે તમને B₀ પૂછેલો છે અને આ 3.1 તમને E₀ આપેલો છે.
ચાલો યાદ કરો તો ઈ ઝીરો અને બી ઝીરો વચ્ચે શું સંબંધ છે? ઈ ઝીરો અને બી ઝીરો વચ્ચે સંબંધ શું છે? છે કંઈ સંબંધ મિત્રો? હા છે, તમને યાદ જ હશે કે ઈ ઝીરો એના બરાબર બી ઝીરો ઇન્ટુ સી. તો અહીંયા આપણને જે છે એ બી ઝીરો પૂછેલો છે અને ઈ ઝીરો આપેલો છે, તો આપણે શું કરશું, બી ઝીરોને કરતાં બનાવશું અને સી છેદમાં જશે. જો અહીંયા તો સીધું બી ઝીરો એના બરાબર, બી ઝીરો એના બરાબર ઈ ઝીરો અપોન સી. તો ઈ ઝીરો રકમમાં આપી દીધો 3.1, સી તો હંમેશા જ્ઞાત જ હોય છે, તો પછી સાદુરૂપ આપશો એટલે 1.033 × 10⁻¹⁸ ટેસ્લા. ખૂબ જ સહેલા દાખલાઓ છે મિત્રો. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આવી ગયો. હવે ઈ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. હવે તમે જુઓ, આ વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે ને એમાં ઈ ઝીરો છે, તો સામે તમારે ચુંબકીય ક્ષેત્રના સમીકરણમાં બી ઝીરોની જરૂર પડશે. તો એ તો આપણી પાસે છે, બાકી આ પદ તો એમનેમ રહેશે, કોસ એમાંય આવશે બરાબર. પછી આ 1.8y એઝ ઇટ ઇઝ અને 5.4 × 10⁻¹⁶ એઝ ઇટ ઇઝ રહેશે. તો આપણી પાસે બધી વસ્તુઓ તૈયાર જ છે. તો લખીએ સમીકરણ, ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ, બી બરાબર બી ઝીરો કોસ કેવાય વત્તા ઓમેગા ટી કે કેરેટ બરાબર. હવે ઈ પાછું શું કામ કે કેરેટ, ઈ એ જોઈ લઈ જરાક. ઈ કે કેરેટ એટલા માટે કે અહીંયા આગળ છે ને તમારું વિદ્યુત ક્ષેત્ર છે ને એ આઈ કેરેટમાં છે, એટલે કે એક્સ અક્ષ ઉપર બરાબર. પછી આ તરંગ પ્રસરણ જે છે એ વાય ઉપર વધે છે, તો તમારી પાસે જે છે એ હવે એક જ અક્ષ બાકી રહી, અને ઈ અક્ષ એટલે કઈ, ઝેડ અક્ષ. તો બી બરાબર બી ઝીરો કોસ કે વાય વત્તા ઓમેગા ટી કે કેરેટ. બી ઝીરોની કિંમત હમણાં જ આપણે શોધી ઉપર આ રહી, 1.033 × 10⁻¹⁸ કોસ. આ કોસની અંદરનું જે પદ છે ને એ તો મિત્રો સીધું ઉપરથી કોપી પેસ્ટ જ કરવાનું હોય. જો બતાવું તમને, આ જે પદ છે ને એ તો આખું તમારે કોપી પેસ્ટ જ કરવાનું હોય, કે કોસ આ કે એટલે 1.8y અને વત્તા ઓમેગા ટી, ઓમેગા ટી એટલે કે 5.4 × 10⁻¹⁶ આખું પદ અહીંયા કોપી પેસ્ટ. તો કોસ 1.8y વત્તા 5.4 × 10⁻¹⁶ અને કે કેરેટ બરાબર. તો આ થઈ જશે તમારું ચુંબકીય ક્ષેત્ર બી.